પ્રેરણા પ્રકાશન ટ્રસ્ટ રજૂ કરે છે શાંત સુધારસ વ્યાખ્યાન માળા વ્યાખ્યાન 63મું શાંત સુધારસની 15મી કરુણા ભાવનાનું વ્યાખ્યાન બીજું પ્રવચનકાર પૂજ્ય મુનિરાજ શ્રી જીનચંદ્ર વિજયજી મહારાજ બંધુ ત્રિપુટી પ્રવચન સ્થળ શ્રી તિરુપતિ જૈન દેરાસરનો પ્રવચન મંડપ તિરુપતિ એપાર્ટમેન્ટ મહાલક્ષ્મી મુંબઈ 26 પ્રવચન સમય તારીખ 3 નવેમ્બર 1987 ને મંગળવાર સવારે 9 વાગે સુજના ભજત મુદા ભગવંતમ સુજના ભજત મુદા ભગવંતમ શરણાગત જન મિય નિષ્કારણ કરુણા વૌતમવૌતમ સુજના ભજત મુદા ભગવંતમ પરમ જ્ઞાની મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજ શાંત સુધારસ નામના ગ્રંથમાં આપણું ચિત્ત અશાંતિનો અનુભવ કરી રહ્યું છે એનું કારણ આપણી વિપરીત જીવન દ્રષ્ટિ છે અને કેટલાક આપણા કેળવાઈ ગયેલા ઊંધા જીવન મૂલ્યો છે માટે જ આપણે અશાંતિનો ભોગ બની રહ્યા છીએ જે આત્માએ ખરેખર જીવનમાં શાંતિનો અનુભવ કરવો છે એને સમગ્ર જીવન પ્રત્યે જાગૃત થયા વિના ચાલી શકે એમ નથી જીવનના એક એક પ્રસંગો જીવનના એક એક પાસાઓ અને જીવનની એક એક પરિસ્થિતિઓ એ બધાની પ્રત્યે જો આપણે જાગૃત બની જઈએ અને જાગૃત બનીને સમ્યક રીતે એને જોતા અને મૂલવતા જો શીખી જઈએ તો જ આ જીવનની અંદર આપણે શાંતિનો અનુભવ કરી શકીએ બાકી તો ડગલે ને પગલે આપણી આ વિપરીત દ્રષ્ટિઓ અને ઊંધા મૂલ્યો તે આપણા ચિત્તમાં વ્યાકુળતાઓ અને સંઘર્ષો ઉભા કર્યા વિના રહે જ નહીં આ જીવન દ્રષ્ટિને બદલી નાખવા માટે કેટલીક વિચારધારાઓ તત્વદ્રષ્ટિઓ આ ગ્રંથની અંદર જે વિનય વિજયજી મહારાજે આપી છે એમાં જીવ જગત પ્રત્યેના અભિગમોને સમ્યક બનાવવા માટે સમાન કક્ષાના જીવો પ્રત્યે મૈત્રી આપણા કરતા ચડિયાતી કક્ષાના જે જીવો છે એમની પ્રત્યે પ્રમોદ એમ આપણા કરતા પણ ઉતરતી કક્ષાના જે જીવો છે નિમ્ન કક્ષાના જે જીવો છે દુઃખથી પીડાતા જે જીવો છે પાપોથી ઘરાયેલા જે આત્માઓ છે એ બધા જીવોને જોઈને હૃદયની અંદર કરુણા ભાવનાને કેળવવાની છે જેમ બીજાના સુખ જોઈને સુખી થવું એ પ્રમોદ ભાવ છે એમ બીજાના દુઃખ જોઈને દુઃખી થવું એ કરુણા ભાવના છે એનું દુઃખ આપણા હૃદયમાં દુઃખની સંવેદના જગાડનારું બની જાય ત્યારે આપણને કરુણા સિદ્ધ થઈ કહેવાય માત્ર આપણે કોઈકનું દુઃખ જોઈએ એટલું જ બસ નથી એના દુઃખનો બહુ તો વિચાર કરીએ એટલું બસ નથી પણ જાણે કે એ દુઃખ આપણું દુઃખ હોય અને એ દુઃખના કારણે આપણા હૃદયમાં કોઈક સંવેદના પ્રગટી જાય અનુભૂતિઓ બદલાઈ જાય ત્યારે કરુણા સહજ બની કહેવાય અને સિદ્ધ થઈ કહેવાય કરુણાને શુદ્ધ કર્યા વિના કોઈ પણ ધર્મનો પ્રારંભ થઈ શકતો નથી સમગ્ર ભારતીય સંસ્કૃતિના પ્રત્યેક ધર્મ સંપ્રદાયોએ દયા અને કરુણાને ધર્મનો પાયો કીધો છે ધર્મનું મૂળ કીધું છે બધાએ ધર્મ કરતા શ્રેષ્ઠ ધર્મ હોય તો તે આ છે બીજાના દુઃખે દુઃખી થતા શીખો અને બીજાના સુખે સુખી થતા શીખો એની ચેતનાની સાથે આપણી ચેતનાનો અભેદ કેળવાયા વિના આ ભૂમિકા આવી શકતી નથી અને વિશ્વ ચૈતન્યની સાથે અભેદની કેળવણી એક તો બધા જ ધર્મનું પરિણામ છે જ્યાં સુધી અભિન્નતા નહીં આવે એનો આત્મા અને મારો આત્મા
समान छे, अमे एक छे, आ अभेदनी भूमिका नहीं आवे तो बीजानु दुख आपणे दुखी नहीं बनावी सके। दुख कोकनु होय अने दुखी आपणे थईए ए क्यारे बनी सके के आपणी चेतना ए चेतनानी साथे जोड़ाई गयेली होय तो ज ए अनुभूतिओ आपणे थई सके। अने आवी अनुभूति प्राप्त करीए छीए ज्यारे आपणे त्यारे खरेखर आपणो आत्मा विकासना उच्च शिखरोने सर करतो जाय छे अने आध्यात्मिक विकासनी पगडंडी उपर आगळ वधतो जाय छे। आना जेवो कोई दियो धर्म नथी कीधो। कल्पवृक्षनी अरे कल्पसूत्रनी अंदर बधाज धर्मो ना अंकुरा दयारूपी नदीना किनारे उगे छे। दया कृपा नदी तीरे सर्वे धर्मा तृणांकुराहा। ज्यां नदीनो किनारो होय पाणीनी भिनाश होय त्यां ज अंकुरा उगी शके। एम जे हृदयनी अंदर संवेदनानी भिनाश होय करुणा अने दयानी आर्द्रता होय त्यां ज धर्मना अंकुरा उगी शके छे। धर्मना अंकुरा उगाड़वा छे, धर्मनु कल्पवृक्ष विकसाववु छे तो हृदयने दया अने करुणानी भावनाथी भीनू बनाववु खूब जरूरी छे एम कल्पसूत्रमां कीधुं। एनी टीकामां तो बीजी बाजु संत तुलसीदासजीए बधा ज धर्मो करता श्रेष्ठ धर्म आने कही दीधो। पर हित सरीस धर्म नहीं भाई, पर पियासम नहीं अधमाई। धर्म कोयो तो एमने कीधु के पर हित सरीस धर्म नहीं भाई। अने बीजा ने जारे आपणे दुखी करीए छीए पर पीड़ा सम नहीं अधमाई, एना जेवी कोई अधमता नथी। आपणा स्वार्थनी खातर, आपणा सुखनी खातर, आपणा अहमनी खातर आपणे जारे बीजा कोई जीवने पीड़ा पहोंचाड़ीए छीए त्यारे आपणे अधमताए पहोंची जता होईए छीए। पर पीड़ा सम नहीं अधमाई, एना जेवी बीजी कोई अधमता नथी। अने आपणा सुखने जतो करीने, आपणा स्वार्थने बाजू पर मूकी देने, आपणा अहंकारने तोड़ी नाखीने पण ज्यारे आपणे बीजाना कोईकना सुखमां निमित्त बनीए छीए, कोईकनी शांतिमां सहयोगी बनीए छीए, कोईकना विकासमां आपणे आपणुं कंईक अनुदान आपीए छीए त्यारे ए आपणे एक श्रेष्ठ धर्मनी आराधना करी रह्या छीए। पर हित सरीस धर्म नहीं भाई, एना जेवो बीजो कोई धर्म नथी। समग्र जीवननी अंदर डगले ने पगले व्यक्ति जो मात्र आटली जे जागृति राखीने जीवतो थई जाय के मारे कोई ने पीड़ा पहोंचाड़वी नथी, कोई ने दुखी करीने सुखी थवानी निम्न भूमिकाए मारे जराय पहोंचवू नथी, आटलो पण एक तबक्को जो आपणा हृदयनी अंदर आवी जाय तो मने एम लागे छे के आपणुं व्यवहारिक जीवन पण खूब सुंदर बनी जाय, कौटुंबिक जीवन पण खूब शांतिभर्युं बनी जाय अने आपणुं आध्यात्मिक जीवन पण उच्चताने प्राप्त कर्या विना रहेनी। આજે માણસ બીજાને દુખી કરીને પણ રાજી થવાની નિમ્ન ભૂમિકાએ અને તુચ્છ આનંદની અનુભૂતિમાં ખેંચાતો જાય છે। ઘણા માણસની આ એક વૃત્તિ હોય છે, પર પીડન વૃત્તિ એને કહેવામાં આવે છે। બીજાને દુખી કરીને એ રાજી થાય, બીજાને પીડા પહોંચાડીને એ રાજી થાય, બીજો કોઈક દુખી થતો હોય ને એને મજા આવે। કેટલી બધી વિકૃત આનંદની આ ભૂમિકાઓ છે, તુચ્છ આનંદની આ ભૂમિકાઓ છે। અને એમાં જયારે માણસ જેવો માણસ, બુદ્ધિશાળી માણસ, વિચારક માણસ જયારે આવા તુચ્છ અને વિકૃત આનંદની અંદર ખેંચાઈ જતો હોય ત્યારે ગળીભરને માટે તો વિચાર થાય કે આ તે કઈ જાતની એની વૃત્તિઓ હશે અને કઈ જાતના એના સંસ્કાર હશે। જીવન મળ્યું છે બીજાને દુઃખી કરવા માટે નથી મળ્યું, તમારાથી બની શકે તો કોઈકના દુઃખ દૂર કરવામાં તમારા જીવનનો સદુપયોગ કરી લો। દુનિયા દુઃખી તો છે જ। ગઈકાલે વિનય વિજયજી મહારાજના એ શબ્દો આપણે વિચાર્યા કે દુનિયા કેટલી રીતે અશાંતિમાં અને વ્યાકુળતામાં પીડાઈ રહી છે। જન્મથી જ એના દુઃખના પ્રારંભ થઈ જાય છે, અનેક પ્રકારની દુઃખની અનુભૂતિઓની વચ્ચે જયારે આખું વિશ્વ પીડાઈ રહ્યું છે, જીવાત્માઓ ભીસાઈ રહ્યા છે, ત્યારે એવા કોઈ પણ જીવને વધુ દુઃખી કરીને આપણે આપણી અધમતાને પ્રગટ કરવાની જરૂર નથી। દુઃખમાં પીડાતા વિશ્વના કોઈ પણ જીવને તમે કંઈક એના દુઃખમાંથી ઉગારી શકો છો, એને શાંતિનો અનુભવ કરાવી શકો છો, એના અંતરમાં પ્રસન્નતાનો દીપ પ્રગટાવી શકો છો, તો ત્યાં આગળ તમારા જીવનની સફળતા છે, તમને મળેલી શક્તિઓની ધન્યતા છે। ખરેખર ધર્મના માર્ગે આગળ વધવું છે અને આધ્યાત્મિક વિકાસ પ્રાપ્ત કરવો છે તો એ માટે સૌથી પહેલો પ્રારંભ અહીંથી કરવો પડશે। મારે કોઈને પણ દુઃખી કરવા નથી અને મારું ચાલે તો અનેકના દુઃખ દૂર કર્યા વિના મારે રહેવું નથી, આના જેવો કોઈ ધર્મ નથી એમ તુલસીદાસજીએ કીધું। તો એક તબક્કે તો ભગવાન મહાવીરે પણ આ વાત કરી દીધી। ક્યારેક ભગવાન મહાવીર બેઠા હશે ને પ્રભુની પાસે જઈને કોઈ જિજ્ઞાસુએ પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ આપના આ વિશાળ ધર્મ શાસનનો સાર શું, અગાધ છે આપની બધી તત્વજ્ઞાનની વાતો, અખૂટ છે આપના શાસ્ત્રો,
પણ આપના તમામ ધર્મશાસ્ત્રોનો આપના ધર્મ શાસનનો સાર શું, એક વાક્યમાં પ્રભુ શાસનનો સાર સમજાવી દો. અને ત્યાં ભગવાન મહાવીરે એક જ વાક્યની અંદર આખા ધર્મનો સાર ત્યાં આગળ બતાડી દીધો. જમ ઈચ્છસી અપણો, જમ ચ ન ઈચ્છસી અપણો, તમ ઈચ્છ પરસવી એતી અગમ જિન શાસનમ. જિન શાસન આટલું જ છે. શું છે જિન શાસન? તું જેવું બીજા પાસેથી ઈચ્છે છે અને તું જેવું બીજા પાસેથી નથી ઈચ્છતો એ પ્રમાણેનું વર્તન તું બીજા જીવોની સાથે કર, બસ મારા ધર્મ શાસનનો આટલો જ સાર છે. તું શું ઈચ્છે છે? બધા તને સુખ આપે એવું તું ઈચ્છે છે? બધા તને અનુકૂળ થઈને વર્તે એવું તું ઈચ્છે છે? બધા તારી માન મર્યાદા જાળવે એવું તું ઈચ્છે છે? બધા તને પ્રેમથી બોલાવે એવું તું ઈચ્છે છે? તો બસ તું પણ બીજાને સુખ આપતો જા, તું પણ બીજાના વિકાસમાં નિમિત્ત બનતો જા, તું પણ બીજાની માન મર્યાદા જાળવતો જા, તું પણ સૌની સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર કરતો જા, મારા ધર્મ શાસનનો સાર આટલો જ છે. કોઈ તારી સાથે પ્રતિકૂળતા ભર્યું વર્તન કરે, તો કોઈ તારી સાથે કડવાશ દેખાડે, કોઈક તને ધિક્કારે, કોઈક તારા જીવનમાં મુસીબતો ઊભી કરે એ તને નથી ગમતું, તો બસ તું પણ કોઈની પ્રત્યે પ્રતિકૂળતા ભર્યું વર્તન ન કરીશ. તું કોઈકના જીવનમાં મુશ્કેલીની આંધીઓ ન સર્જી દઈશ. તો કોઈના હૃદયને ઘા લાગે એવા વચન ન બોલી દઈશ. તને જેવું નથી ગમતું એવું વર્તન કોઈની પ્રત્યે કરતો નહીં, અને જેવી અપેક્ષા તું બીજા પાસેથી રાખે છે એવું જ વર્તન તું સૌની પ્રત્યે કરતો ચાલ. સમગ્ર ધર્મ શાસનનો આટલો જ સાર છે. શું કરવાનું? ધર્મ કરવાનું એટલે, ધર્મ કરવાનું એટલે આટલું કરવાનું છે. બીજાની સાથે આ જાતની અભેદની ભૂમિકા કેળવી લેવાની છે. સૌના સુખમાં સહયોગી બનતા થર ચાલો, સૌને સુખી કરતા ચાલો, અને તમને જેટલી શક્તિઓ મળી હોય એ શક્તિઓ દ્વારા તમે બીજાના દુઃખ દૂર કરવાની અંદર પ્રવૃત્ત બની જાઓ. પછી મનની શક્તિ હોય, વચનની શક્તિ હોય, કે ધનની શક્તિ હોય, કે જીવનની શક્તિ હોય, જે કંઈ પણ શક્તિઓ છે તે શક્તિ દ્વારા આપણે કોઈક આત્માને શાંતિનો સ્પર્શ કરાવી શકીએ છીએ, કોઈકના દુઃખ આપણે દૂર કરી શકીએ છીએ, કોઈકના અશાંત અને વ્યાકુળ ચિત્તની અંદર કોઈ પ્રસન્નતાની એકાદી રેખા આપણે પ્રગટાવી શકીએ છીએ, તો ત્યાં આગળ આપણા જીવનની એ પળો અને આપણને મળેલી એ શક્તિઓ એ બધી ત્યાં આગળ ધન્ય બની જાય છે, સફળ બની જાય છે. જે પળોની અંદર આપણે કોઈકના ચિત્તની અંદર વ્યાકુળતાની આંધી પેદા કરી રહ્યા છીએ, કોઈકના જીવનમાં મુશ્કેલીના વંટોળ ઉભા કરી રહ્યા છીએ, એ આપણને મળેલી શક્તિઓ અને એ આપણા જીવનની પળો, એ અધમતાની પળો છે. ધર્મ કરવાનું એટલે બીજું કંઈ નથી કરવાનું. ધર્મનો પ્રારંભ અહીંથી થાય છે. અને એ રીતે જે જીવન જીવે છે, જે સૌને પ્રેમ આપતો ચાલે છે, જે સર્વત્ર પ્રસન્નતા વેરતો ચાલે છે, એની કુદરતનું તંત્ર વ્યવસ્થિત કામ કરી રહ્યું છે, એને પ્રેમ પ્રસન્નતા સુખ અને શાંતિ સામેથી પણ પ્રાપ્ત થયા વિના રહેતા નથી. ગીવ એન્ડ ટેક નો સિદ્ધાંત આ વિશ્વની અંદર કામ કરી જ રહ્યો છે. તમે આપો અને લ્યો. આપણે આપવું કોઈને નથી સુખ, અને અપેક્ષાઓ ખૂબ રાખવી છે. ઘસાવું ક્યાંય નથી, અને સૌ મારા માટે ઘસાય એવું આપણે જરૂર ઈચ્છતા હોઈએ છીએ. ક્યારે પણ આ નહીં બની શકે. પ્રેમ એ માંગવાની ચીજ નથી, પ્રેમ એ આપવાની ચીજ છે. આપવાથી મળશે, માંગવાથી નહીં મળે. આપણે ભૂલ અહીં કરી છે. આપણે માંગવાનું શીખ્યા છીએ, આપવાનું ભૂલી ગયા છીએ. સુખ માંગવાનું શીખ્યા છીએ, સુખ આપવાનું ભૂલી ગયા છીએ. પ્રેમ માંગવાનું શીખ્યા છીએ, પ્રેમ આપવાનું ભૂલી ગયા છીએ. પ્રસન્નતા ઈચ્છવાની અપેક્ષાઓ વધારી દીધી છે, પણ અનેકના જીવનમાં પ્રસન્નતાને પ્રસરાવતા ચાલવાનું આપણે ક્યાંક ચૂકી ગયા છીએ. અને માટે જ આજે આપણું પણ જીવન દુઃખથી, અશાંતિઓથી, વ્યાકુળતાઓથી અને વિષમતાઓથી વધુ ને વધુ ઘેરાતું ગયું છે. જીવનની ધન્યતાને પ્રાપ્ત કરવી હશે તો કોઈક આદર્શો બદલવા પડશે, મનોવૃત્તિઓમાં પરિવર્તનો લાવવા પડશે, ધારાધોરણોનું આમૂલચૂલ પરિવર્તન કરવું પડશે. અને એ પરિવર્તન કરીને થોડોક સમય પણ જીવન જીવી જુઓ. વેણી વિજયજી મહારાજ કહે છે કે એના દ્વારા જે તૃપ્તિ મળશે, એના દ્વારા જે આનંદ મળશે, એ એક સહજ આનંદ હશે, નિર્ભેળ આનંદ હશે, નિર્વિકાર આનંદ હશે. કરુણા ભાવનાની અંદર વિનય વિજયજી મહારાજ આ વાત કરી રહ્યા છે કે પર દુઃખ પ્રતિકારમ એવમ ધ્યાયંતિ એ રુધિ. બીજાના દુઃખનો પ્રતિકાર કરવાની, બીજાને દુઃખમાંથી ઉગારવાની આવી ભાવનાથી જે પોતાના હૃદયને ભાવિત કરે છે, પર દુઃખ પ્રતિકારમ એવમ ધ્યાયંતિ એ રુધિ લભંતે નિર્વિકારમ તે સુખમ આયતિ સુંદરમ.
એ આત્માઓ પ્રાપ્ત કરે છે. શું પ્રાપ્ત કરે છે? લભંતે નિર્વિકારમ, નિર્વિકાર, પવિત્ર, નિર્ભેર, સહજ એવું જે સુખ છે, સુખમ આયતિ સુંદરમ, અને શાશ્વત, હંમેશા ટકી રહેનારું અને પરમ કલ્યાણને કરનારું એવું સુખ એ આત્માઓને પ્રાપ્ત થયા વિના રહેતું નથી. જે બીજાના દુઃખનો પ્રતિકાર કરવાની ચિંતા અને ભાવના કરે છે અને એ ભાવનાને જે સક્રિય બનાવીને બીજાના સુખમાં નિમિત્ત બને છે, એને નિર્વિકાર, સહજ અને શાશ્વત એવા સુખની પ્રાપ્તિ થયા વિના રહેતી નથી. ગરીબરને માટે, થોડાક સમયને માટે કદાચ આ કરુણાને સિદ્ધ કરવા માટે આપણે આપણા સુખો તરફના આકર્ષણોને છોડવા પડે, આપણા કોઈક સ્વાર્થના ભોગ આપવા પડે, પરંતુ એ ભોગ આપ્યા વિના આ સિદ્ધિઓ પ્રાપ્ત થતી નથી. કરુણાને સિદ્ધ કોણ કરી શકે? કરુણા કોના જીવનમાં સ્થિર થઈ શકે? એને માટે આટલું તો કરવું જ પડશે. જીવ જગતની સાથેનો આપણો સંબંધ અને અનુબંધ જો આપણે સુંદર બનાવવો છે તો એ માટે જળ જગત પ્રત્યેનું આકર્ષણ થોડું ઘણું તો છોડવું જ પડશે. સુખનો ભોગ આપ્યા વિના, સ્વાર્થનો ભોગ આપ્યા વિના કરુણાની સિદ્ધિ પ્રાપ્ત થઈ શકતી નથી. જળ જગત પ્રત્યે થોડુંક પણ સમત્વ આવે અને જીવ જગત પ્રત્યે મમત્વ જાગે તો કરુણા સિદ્ધ થઈ શકે. જીવ જગતની પ્રત્યે મમતા જોઈએ, આમાં પણ મારી જેવો એક આત્મા છે, આ મમત્વ ભાવ કેળવાય, અને અને જળ જગત પ્રત્યે સમત્વ ભાવ આવી જાય, એની તીવ્ર આસક્તિઓ ઓછી થઈ જાય તો એના પરિણામ રૂપે કરુણા સિદ્ધ બની જાય અને સહજ બની જાય. જ્યાં આગળ કંઈ છોડવાની, કોઈ સુખનો ભોગ આપવાની તૈયારી નથી ત્યાં આગળ કરુણા ધર્મનું આરાધન આપણું ખંડિત થઈ ગયા વિના રહેતું નથી. એ ક્યાંક ને ક્યાંક એને આંચ લાગશે અને પોતાના સુખનું તીવ્ર આકર્ષણ એને એને કરુણાના કાર્યમાંથી, કરુણાની ભાવનામાંથી પાછું ખેંચી લીધા વિના રહેશે નહીં. જે કોઈ પણ વ્યક્તિઓ બીજાના જીવન માટે કંઈક મહત્વનું યોગદાન આપી ગયા છે કે કરુણા ધર્મનું આરાધન કરી ગયા છે, એમના જીવનમાં જોવા જઈશું તો ક્યારેક જળ જગત પ્રત્યે અથવા તો ભૌતિક પોતાના સુખો અને સ્વાર્થો પ્રત્યેનું મમત્વ એમને તોડવું જ પડ્યું છે, એનો ભોગ એમને આપવો જ પડ્યો છે. વિદેશની અંદર એક ડોક્ટર થઈ ગયા, બહુ નામાંકિત અને યશસ્વી ડોક્ટર, એમનું નામ હતું ડોક્ટર બ્રેકેટ. આ ડોક્ટર બ્રેકેટના જીવનની એક ઘટના છે. બહુ યશસ્વી અને નામાંકિત ડોક્ટર અને એના હૃદયની અંદર પરોપકારની કઈ ભાવનાઓ પણ ખરી, એટલે ગરીબ, દુખી, ત્રસ્ત એવા જીવોની સેવા કરવાનો એક આદર્શ રાખીને પોતાની પ્રેક્ટિસ એમણે શરૂ કરી અને એ પ્રેક્ટિસની અંદર જેમ જેમ આગળ વધતા ગયા એનો સૌજન્યશીલ સ્વભાવ, એનો મમતા ભર્યો વર્તાવ, એનો સૌની પ્રત્યે એક દયા અને કરુણાની એના હૃદયમાં ઉછળતી ભાવના, આ બધાના કારણે અલ્પ સમયમાં જ ડોક્ટર એકદમ યશનામી બની ગયા, ચારે બાજુ ખ્યાતિ ફેલાઈ ગઈ અને હવે પોતાના જીવનનો વિકાસ પ્રાપ્ત કરી રહ્યા છે. હજી લગ્ન નથી કર્યા, કુંવારા છે ડોક્ટર, યુવાન વય છે, તાજા જ તૈયાર થયેલા છે. લગ્નનો વિચાર પણ થાય છે, પરિવારની અંદર વાતો પણ થાય છે, પણ ડોક્ટરે વિચાર કર્યો છે કે મને યોગ્ય એવું કોઈ પાત્ર મળશે, મારા જીવનની સાથે, મારા વિચારોની સાથે, મારી કાર્યપદ્ધતિની સાથે કંઈક મેળ પડે એવું કોઈ પાત્ર મળશે તો લગ્ન કરીશ, મને કોઈ વાંધો નથી. લગ્ન ન કરવા એવો કોઈ વિચાર નહોતો, સંસારના સુખોની ઈચ્છાઓ અને આકર્ષણો પણ બેઠેલા હતા, પરંતુ જીવનના કોઈક આદર્શોને સાચવીને. અને એમ કરતા કરતા એમનો સમય પસાર થાય છે, એ દરમિયાન એક યુવતીની સાથે પરિચયમાં આવે છે. કુમારી ક્રોમવેલ નામની એક કન્યા, એ કન્યા આ ડોક્ટરના પરિચયમાં આવે છે. બંને જણાનો પરિચય ધીમે ધીમે ગાઢ બનતો જાય છે અને ગાઢ બનેલો એ પરિચય એક દિવસ પ્રણયમાં પરિણમે છે. બંને એકબીજાને ચાહતા થઈ ગયા છે, બંને એકબીજાને પ્રેમ કરે છે, બંને જણા એકબીજાની સાથે જીવનની ગ્રંથિથી જોડાઈ જવાનો નિર્ણય કરે છે અને એ રીતે માનસિક રીતે નિર્ણય કરીને એ માટેની યોગ્ય તક અને ગોઠવણ કરી રહ્યા છે. એ દરમિયાનમાં અવારનવાર હળવા મળવાનું થાય છે, પ્રેમથી કલાકો સુધી બેસીને વાતો કરે છે. આ રીતે એમનો સમય ચાલ્યો જાય છે. એક દિવસ સાંજના સમયે, મોડી સાંજે કુમારી ક્રોમવેલ ડોક્ટર બ્રેકેટને મળવા માટે ગઈ છે એમના ઘર ઉપર. બંને જણા બેઠા છે, પ્રેમથી વાતો ચાલી રહી છે, કેટ કેટલીક કલ્પનાઓ અને મનોરથો બાંધી રહ્યા છે. અને એમ કરતા કરતા બે ત્રણ કલાક નીકળી ગયા, સમય પસાર થઈ ગયો, હજી પણ પ્રેમથી વાતો ચાલી રહી છે. એટલામાં અચાનક ડોક્ટર બ્રેકેટના ઘરની બેલ વાગે છે.
કોઈક બારણું ખટખટ આવે છે. રાતના 10 વાગ્યા છે, રાત્રે 10 વાગે અત્યારે કોણ હશે? અને ડોક્ટરને ત્યાં ગમે ત્યારે બેલ વાગે તો સ્વાભાવિક છે કે કલ્પના એ જ આવે કે કોઈ પેશન્ટ, કોઈ કેસ આવ્યો હશે. એટલે જ્યાં બેલ વાગી એટલે ડોક્ટર બ્રેકેટ આમ જુએ છે, બારણા તરફ વિચાર કરે છે, ત્યાં તરત જ કુમારી ક્રોમવેલ એને અટકાવે છે કે હવે અત્યારે કઈ નહીં જશે, ખોલવું નથી આપણે, હું તમને કેટલા પ્રેમથી મળવા આવી છું. ડોક્ટર બ્રેકેટ કહે છે મને જોવા તો દે કોણ છે. ઉભા થાય છે, ઉભા થઈને બારણું ખોલે છે, જુએ છે તો એક હબસણ બાઈ, કોઈ હબસી બાઈ મોટી ઉંમરની બારણે ઉભી હતી. જેવું ડોક્ટરે બારણું ખોલ્યું એટલે પેલી હબસણ બાઈ એકદમ એના પગમાં પડી ગઈ. ડોક્ટર સાહેબ, ડોક્ટર સાહેબ હમણાં જ ચાલો, મારો દીકરો મરવા પડ્યો છે, મરી જશે, ડોક્ટર સાહેબ તમે એને બચાવી લો. કરગરે જ એકદમ ગભરાઈ ગયેલી છે બાઈ. ડોક્ટર બ્રેકેટ તરત જ અંદર જાય છે. પેલી ક્રોમવેલ એને પૂછે છે કોણ છે? કોઈક માજી આવ્યા છે, એનો દીકરો બીમાર લાગે છે, એટલા માટે મને બોલાવવા માટે આવ્યા છે. તેને ના પાડી દો, અત્યારે આખો દાડો કઈ વિઝિટ ન હોય, જાય ગમે ત્યાં, હું અત્યારે તમને મળવા માટે આવી છું ને તમે. ડોક્ટર બ્રેકેટ એને સમજાવે છે કે ક્રોમવેલ આપણે તો કાલે પણ મળી શકશું, ગમે ત્યારે બેસી શકશું, પણ આ દર્દી જો અત્યારે મરી ગયો તો એ ફરીથી જીવતો નહીં થઈ શકે. અને એની માન કેટલી બધી ગભરાયેલી છે, એના મનની અંદર કેટલી બધી ચિંતા અને વ્યાકુળતા હશે. અને એક આશા સાથે જ્યારે મારા આંગણે આવી છે ત્યારે એક ડોક્ટર તરીકેનું મારું કર્તવ્ય, મને હું તમને કહું છું કે તમે અત્યારે જાઓ મને બિલકુલ પસંદ નથી. અત્યારે આટલી મહત્વની વાત ચાલે છે ત્યારે હજી પણ તમને તમારી વિઝિટ સૂજે છે એમ નથી, પણ એક ડોક્ટર તરીકેનું મારું કર્તવ્ય છે, એ કર્તવ્યના ભોગે હું કંઈ જ ન વિચારી શકું. હું અત્યારે જઈશ, તારે બેસવું હોય તો બેસ, થોડીક વારમાં જો જઉં છું, કંઈ વિશેષ કામ નહીં હોય તો તરત પાછો આવી જઈશ, બેસવું હોય તો બેસ અને જવું હોય તો જા, આપણે આવતીકાલે મળીશું. આમ કહીને ડોક્ટર બ્રેકેટ પોતાની બેગ લઈને તૈયાર થઈ ગયા નીકળવા માટે. ક્રોમવેલની વાત એમણે સ્વીકારી લીધી. ડોક્ટર બ્રેકેટ જાય છે, કુમારી ક્રોમવેલ એકદમ ધુઆ પુઆ થઈ જાય છે. જે માણસને આટલી પણ આપણી કદર ન હોય, ગમે ત્યારે મુલાકાત, ગમે ત્યારે એપોઇન્ટમેન્ટ, ગમે ત્યારે વિઝિટ, બસ અત્યારે માંડ એની સાથે શાંતિથી બેઠા હોઈએ ત્યારે પણ આપણી કિંમત ન હોય તો કોઈ અર્થ નથી. પગ પછાડતી નીકળી ગઈ ઘરમાંથી, એ ચાલી જાય છે પોતાના ઘરે. આ બાજુ ડોક્ટર બ્રેકેટ પોતાની જ ગાડીની અંદર પેલી અક્ષણબાઈને બેસાડીને સીધી ગાડી ઉપાડી મૂકે છે, એના ઘરે પહોંચે છે. ઘરે પહોંચીને રાતનો સમય છે, જુએ છે તો ખરેખર એનો જુવાન જો દીકરો સિરિયસ છે, એકદમ બીમાર છે. જો તાત્કાલિક એને વ્યવસ્થિત ટ્રીટમેન્ટ ન મળે તો કેસ ગંભીર બની જાય એવી સ્થિતિ હતી. એને વ્યવસ્થિત તપાસીને ઇન્જેક્શન આપે છે, દવાઓ આપે છે અને પ્રેમથી બાજુની રૂમમાં જઈને એની માને કહે છે, માજી કોઈ ચિંતા કરતા નહીં, તમારા દીકરાની તબિયત સારી થઈ જશે, મેં ઇન્જેક્શન આપ્યું છે, કલાક જોઈએ શું અસર થાય છે, નહીં તો પછી વળી પાછું એક બીજું પણ ઇન્જેક્શન આપી દઈશ, જ્યાં સુધી તમારો દીકરો ભયમુક્ત ન બને ત્યાં સુધી હું અહીંથી જવાનો નથી, હું અહીં જ બેસી રહીશ, તમે જરાય ચિંતા કરતા નહીં, હું પણ તમારો દીકરો છું. પેલી અપસણ બાઈ એ તદ્દન ગરીબ બાઈ, એક નાનકડા ખોરડાની અંદર જીવન ગુજારતી એ બાઈ, અને જીવનનો એકનો એક આધાર એનો દીકરો, એ દીકરો જ્યારે મોતની સામે ઝઝૂમી રહ્યો છે તે વખતે એ સતત માનસિક તાણ અને ચિંતાની અંદર વ્યાકુળ બનેલી એ બાઈ, એને જ્યારે ડોક્ટર સામેથી એમ કહે છે કે નહીં મારી વિઝિટ થઈ ગઈ, લાવ પૈસાને હું ઉપડી જઉં, પણ એ એમ કે છે કે જ્યાં સુધી એ ભયમુક્ત ના બને ત્યાં સુધી હું અહીંથી ખસવાનો નથી, હું અહીં જ બેસીશ, જરૂર પડશે તો આખી રાત બેસી રહીશ, તમે જરાય ચિંતા ના કરો, તમારા દીકરાને બચાવી લઈશ. ત્યારે પેલી બાઈને એટલું બધું આશ્વાસન મળે છે, એટલી શાંતિ મળે છે. ડોક્ટર બેઠા કલાકે કલાકે પેલાને તપાસતા રહે છે, જરૂરી ટ્રીટમેન્ટ આપતા રહે છે, અને એમ કરીને આખી રાત પસાર થઈ ગઈ. રાત પસાર થઈ, સવાર પડતા પડતા એકદમ તબિયત કંટ્રોલમાં આવી ગઈ છે. જે કંઈ ટ્રીટમેન્ટ આપવાની હતી એ બધી ટ્રીટમેન્ટ, ગોળીઓ, દવા વગેરે બધું ડોક્ટર આપી દે છે. એની માને સમજાવી દે છે આવી આવી રીતે દવા આપજો, આટલી સંભાળ રાખજો, અને કંઈ પણ હવે ચિંતા કરવાનું કારણ નથી, તદ્દન ભયમુક્ત છે, હું હવે જઉં છું. આખી રાત એની સારવાર કરીને ડોક્ટર પાછો જાય છે પોતાના ઘરે. ઘરે ગયો, હવે સુવાનો તો સમય નથી, આખી રાત પસાર થઈ ગઈ છે, ડિસ્પેન્સરી ખોલવાનો પાછો સમય થાય છે, એટલે ઘરે જઈને સીધો જ બાથરૂમની અંદર નાહવા ચાલ્યો જાય છે. નાહીને ચા પાણી કરવાની તૈયારી કરે છે, એટલામાં એના ફોનની ઘંટડી વાગે છે. તરત જ ડોક્ટર બ્રેકેટ ફોન ઉપાડે છે,
સામે ફોન ઉપર કુમારી ક્રોમવેલ છે અને એનો જ ફોન હતો. એને પણ આખી રાત ડોક્ટરે આખી રાત જાગતા વિતાવી કોઈકનું દુઃખ દૂર કરવા માટે. કુમારી ક્રોમવેલને પણ આખી રાત ઊંઘ ના આવી, એને પણ આખી રાત જાગતા વિતાવી પોતાના સ્વાર્થને માટે અને એના કારણે ઉભી થયેલી મનની અકડામણના કારણે. સવારના ધુઆ પુઆ જ ફોન ઉપર જ તરત જ બોલવા માંડી, મને ખબર નહીં તમે આટલા બધા કદરહીન હશો. જો તમને મારા પ્રેમની કોઈ કિંમત ન હોય, કોઈ તમને એની કદર ન હોય અને રાત્રે પણ તમને તમારો ધંધો સૂચતો હોય તો એવા માણસની સાથે જિંદગી ગુજારવાનું હું ક્યારેય પણ વિચારી ન શકું. જેટલી આપણે વિચારો કર્યા હતા એ મારા વિચારોમાં આજે મેં ફેરફાર કરી નાખ્યો છે. હું તમારા જેવા કદરહીન માણસ સાથે અને શુષ્ક હૃદયના માણસ સાથે જે મારા પ્રેમનું સન્માન પણ જાળવવા ન ઈચ્છતા અને મારા પ્રેમનું અપમાન કરતો હોય એવા માણસની સાથે હું ક્યારેય પણ જિંદગી નહીં જીવી શકું. મેં તમારી સાથે પરણવાનો વિચાર માંડી વાળ્યો છે. ડોક્ટર બેકે તેને કહે છે, ક્રોમવેલ તારે જે કરવું હોય તે કરવા માટે તું સ્વતંત્ર છે. હું કોઈ તને બાંધી રાખવા માંગતો નથી, પરંતુ હું તને એટલું જ કહીશ કે તારા પ્રેમનું અપમાન નહોતું પણ એક માતાના પુત્ર વાત્સલ્યનું સન્માન કરવાનો આ એક પ્રસંગ હતો. જેમ તારા હૃદયમાં કોઈ લાગણી હતી એમ એ સ્ત્રીના હૃદયમાં પણ એના પુત્ર પ્રત્યે કોઈક લાગણી હતી. અને એ વખતે એક બાજુ એક સ્ત્રીના હૃદયની લાગણીઓનું સન્માન કરવાનું હતું અને બીજી બાજુ જે સમાજે ખૂબ ભોગ આપીને મને ડોક્ટર બનાવ્યો છે, સમાજની કેટલી શક્તિઓ કામે લાગી ત્યારે હું એક ડોક્ટર થઈ શક્યો છું, એક નામાંકિત અને હોશિયાર ડોક્ટર. અને એ સમાજે મારે માટે એટલા માટે ભોગ આપ્યો હતો એવી આશા સાથે કે આ એક સારો ડોક્ટર થઈને સમાજની સેવા કરશે, કોઈકના દુઃખ દૂર કરશે, કોઈકને શાંતિ પમાડશે એવી આશાથી જે સમાજે મને ડોક્ટર બનાવ્યો છે એ સમાજ પ્રત્યેનું પણ મારું કોઈક કર્તવ્ય હોય છે, ડોક્ટર તરીકેનો મારો પણ કોઈક ધર્મ હોય છે. અને મેં જે કંઈ કર્યું છે એ મારા ધર્મના પાલન માટે અને એક સ્ત્રીના હૃદયમાં રહેલા પુત્ર વાત્સલ્યના સન્માન માટે કર્યું છે. તારું અપમાન કરવાનો આમાં કોઈ ભાવ હતો જ નહીં, આપણે ગમે ત્યારે મળી શકીએ એમ હતા, માટે જ હું ગયો હતો. અને છતાં પણ તને દુઃખ લાગ્યું હોય અને તારો આવો જ વિચાર હોય તો મારો કોઈ આગ્રહ નથી, તું ખુશીથી તને જેમ ઠીક પડે એવો તો નિર્ણય લઈ શકે છે. હું તારાથી મુક્ત છું, તું મારાથી મુક્ત છે. ફોન મૂકી દે છે. સંબંધો જ્યાં સ્વાર્થમૂલક સંબંધો હોય છે અને અપેક્ષાજન્ય સંબંધો હોય છે એવા સંબંધોને તૂટતા કોઈ વાર નથી લાગતી હોતી. પ્રેમના નામ આપી દેવા સહેલા હોય છે, ખરેખર પ્રેમને આપણે ક્યાં સમજ્યા છીએ? જે ક્ષણ વારમાં તૂટી જાય એને વળી પ્રેમ કહેવાય? આ તો જોડાતા એ વાર નહીં ને તૂટતા એ વાર નહીં, અને છતાં એને જયારે પ્રેમના નામ આપીને આપણે ચાલતા રહીએ છીએ ત્યારે આપણે પ્રેમ રૂપી એક દિવ્ય તત્વનું અપમાન કરી રહ્યા છીએ. પ્રેમ તો એક પવિત્ર વસ્તુ છે, પ્રેમ તો એક જીવનનો વિકાસ કરાવનારી માન શક્તિ છે. પણ માત્ર જ્યાં આગળ તુચ્છ સ્વાર્થો, ઉપરછલ્લા આકર્ષણો અને અપેક્ષાજન્ય આગ્રહો જ ભેગા થતા હોય છે ત્યારે એનું પરિણામ આવું દુઃખદ આવી ગયા વિના રહેતું નથી. કુમારી ક્રોમવેલ એને એમ હતું કે હું એને ચાહું છું એટલે એને બધું પડતું મૂકીને મારી પાસે બેસી રહેવું જોઈએ, મારી બધી અપેક્ષાઓ એને પૂર્ણ કરવી જોઈએ, મને મૂકીને બસ ગમે તેમ ચાલ્યો જાય, કેમ ચલાવી લેવાય, બાકી કોઈ વિચાર જ નથી. ડોક્ટર બેકે ફોન તો મૂકી દીધો, કુમારી ક્રોમવેલે પણ આવેશની અંદર આમ ફોન પછાડ્યો. ચાલ્યા જાય છે દવાખાને ડોક્ટર, કામકાજ પતાવીને બપોરનો સમય છે, બેઠા છે. ગઈકાલની ઘટના ઉપર હવે ડોક્ટર વિચાર કરી રહ્યા છે કે આ બધું શું બની ગયું, ક્યાં છેલ્લા કેટલાય દિવસોથી અમારો ચાલ્યો આવતો એક સ્નેહ ભર્યો સંબંધ અને આવા સંબંધને એક નાનકડી ઘટનાએ ધક્કો પહોંચાડી દીધો. હું ગયો મારું કર્તવ્ય સમજીને, એના હૃદયને આઘાત લાગ્યો, પરિણામે એને આ નિર્ણય કર્યો. કઈ વાંધો નહીં, મને સંતોષ મળ્યો છે કે એક બાળકની જિંદગીને હું બચાવી શક્યો છું, એક માતાના જીવનની અંદર હું કોઈ શાંતિ અને પ્રસન્નતા પ્રગટાવી શક્યો છું એનો મને આનંદ છે. પણ હવે આ કન્યા તો મારા માટે નકામી, શું કરું, બીજી કોઈ કન્યા શોધું? વિચાર કરે છે, પણ વિચાર કરતા વળી થાય છે કે કદાચ બીજું પણ કોઈક પાત્ર એવું જ મળ્યું. માણસના મનની અપેક્ષાઓ એટલી બધી વધી ગઈ છે કે જે અપેક્ષાઓને પૂર્ણ કરવી ઘણીવાર મુશ્કેલ બની જતી હોય છે, અને જ્યારે અપેક્ષાઓ પૂર્ણ ન થાય ત્યારે માણસનું આ આરું હૃદય એને તૂટતા અને નંદવાતા કંઈ વાર લાગતી નથી. શું કરવું, કોઈ પણ પાત્રની પસંદગી કરીશું પણ એ ચોક્કસ કંઈક તો અપેક્ષા લઈને જ મારી પાસે આવશે.
અને એની અપેક્ષાઓને પૂર્ણ કરવામાં, એને સંભાળવામાં જો હું રહીશ તો મારું જે કર્તવ્ય છે, મારી જે આ પીડાતા દુનિયાના જીવો છે એના દુઃખ દૂર કરવા છે એ હું નહીં કરી શકું. મારા કર્તવ્યના ભોગે કાં તો મારે મારું સંસાર જીવન સ્વીકારવું જોઈએ અને કાં તો સંસાર જીવનનો ભોગ આપીને કર્તવ્ય ધર્મનું પાલન કરી લેવું જોઈએ. શું કરવું? મનોમંથન ચાલ્યું. એક બાજુ સંસારનું આકર્ષણ છે, બીજી બાજુ કર્તવ્યની ભાવના અને હૃદયની કરુણા છે. આ બંને વૃત્તિઓનો સંઘર્ષ ચાલે છે મનની અંદર. ઘણા ખરાના માણસોના મનની અંદર ઘણી વાર આવા તબક્કા આવતા જ હોય છે આપણા સૌના જીવનની અંદર, કે ક્યારેક આવો શુભ અને અશુભ વૃત્તિઓનો માનસિક સંઘર્ષ આપણા અંતરમાં પણ ઉઠતો હોય છે. મન એક કહેતું હોય, આત્મા બીજું કહેતું હોય, અને તે વખતે કયું પલ્લું તમારું નમે છે એની ઉપર આધાર છે. વિચારમાં પડી ગયો છે.